ખૂબ જ દિલ અને પ્રેમથી ઇન્ડિયાના સમય પ્રમાણે સાન ફ્રાન્સિસ્કો પરિવાર મુખ્ય બાબાના અનન્ય રત્ન મહારથી ચંદ્ર સમાન શીતળ સંપૂર્ણ એવા આદરણીય ચંદ્રુ દીદી એમના સેવા સાથીઓ વૈશાલીબેન અને આપ સૌ બાબાના પ્રભુ પ્રિય અનન્ય રત્નો આપ સૌને ટેકનોલોજીના માધ્યમથી મળવાનું ડ્રામા પ્લેન અનુસાર જે સૌભાગ્ય મળ્યું સાચે જ બાબા કહે છે કે સંગમ યુગ મહાન યુગ છે સર્વોત્તમ યુગ છે અતિ શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ યુગ છે કે જેમાં બાબા સાથે અને આપ સૌ વિશેષ આત્માઓ સાથે મિલન એ ખૂબ ઉચ્ચતમ ભાગ્યની વાત છે. તો આજે આપણે જેમના નિમિત્તે મળી રહ્યા છીએ અને આપણને સૌને મેળવવા કડીરૂપ બનેલ એવા આદરણીય ચંદ્રુબહેન અને આદરણીય ચંદ્રિકા દીદી, આપણે એમનું દિલથી સ્વાગત પણ કરીશું અને દિલથી હું એમનો આભાર પણ વ્યક્ત કરીશ. તો વિશેષ ભારતીય સમય પ્રમાણે આપ સૌને વેરી ગુડ મોર્નિંગ અને આપના સમય મુજબ વેરી ગુડ ઇવનિંગ. આજે વિશેષ આપણે એક વિષય ઉપર જેના ઉપર બાબાએ વારંવાર આપણું ધ્યાન ખેંચ્યું છે, જે વિષય છે નિર્વિઘ્ન સ્થિતિ. આ સ્થિતિ સતયુગમાં તો નિરંતર રહેવાની છે, કારણ કે ત્યાં કોઈ વિઘ્ન જ નથી, કોઈ હર્ડલ નથી, કોઈ રૂકાવટ નથી, કોઈ મુશ્કેલી નથી, કોઈ પ્રશ્નો નથી. પરંતુ સંગમ યુગમાં વિઘ્નોની વચ્ચે રહેવા છતાં, વિપરીત સંજોગોની વચ્ચે રહેવા છતાં, વિવિધ પ્રશ્નો અને પરિસ્થિતિઓ પ્રોબ્લેમ્સ રૂકાવટની વચ્ચે બાબાએ આપણને એક શબ્દ આપ્યો, નિર્વિઘ્ન સ્થિતિ. એટલે બીજા શબ્દમાં કહીશ કે સંપૂર્ણ સમાધાનની સ્થિતિ, એવી શક્તિશાળી સ્થિતિ કે વિઘ્નો તો છેક સુધી આવશે. એવું ક્યારેય નહીં બને કે નિર્વિઘ્ન એટલે વિઘ્ન જ ન આવે, પરંતુ વિવિધ પ્રકારના વિઘ્નોની વચ્ચે, વિઘ્નોની સામે હું નિર્વિઘ્ન આત્મા છું. એટલે નિર્વિઘ્ન સ્થિતિ એક એવી સ્થિતિ છે કે વિઘ્ન આવે છે છતાં હું વિજયી રત્ન છું. વિઘ્નોને પાર કરવા છતાં વિઘ્ન મારી માનસિક અવસ્થાને હલચલમાં ન લાવે, પરંતુ જેમ બાબા કહે છે કે જ્ઞાન માર્ગની શરૂઆતમાં માયા આવે છે તો માયાને આપણે વશીભૂત થઈ જઈએ છીએ, કારણ કે આપણે કમજોર હોઈએ છીએ. પણ જેમ જેમ આપણામાં એક ઇનર સ્ટ્રેન્થ આવતી જાય છે, શક્તિ ભરાતી જાય છે, થોડોક સમય સંઘર્ષ ફાઇટમાં જતો રહે છે, યુદ્ધમાં આપણે પસાર કરીએ છીએ, પણ ધીરે ધીરે એ સ્થિતિ આવે છે કે માયા વાર નથી કરતી, માયા હાર નથી ખવડાવતી, પણ માયા નમસ્કાર કરે છે.
આપણી સ્થિતિ એટલી બધી અપ થઈ જાય છે કે આપણે માયા જીત બની જઈએ છીએ. તો નિર્વિઘ્ન સ્થિતિ એટલે વિઘ્ન આવવા છતાં વિઘ્નોનો વાર નથી, વિઘ્નોથી હાર નથી, પણ વિઘ્ન વરદાન બની જાય છે. વિઘ્ન કમાણીનું સાધન બની જાય છે. વિઘ્ન એક ખિલોના, કાગજ કા શેર આવે છે, પણ આપણે એને કાગજ કા શેર સમજી ઓવરકમ કરી લઈએ છીએ. તો નિર્વિઘ્ન સ્થિતિ માટે મને એવું લાગે છે કે પહેલા તો આપણા જીવનમાં આવતા વિઘ્ન કયા કયા છે, એ વિઘ્નોની પરખ, એ માયાની પરખ, અને એ વિઘ્નોનો વિનાશ કરી અને આપણે નિર્વિઘ્ન બનવું. તો વિસ્તારમાં જઈએ, વિવિધ પ્રકારના વિઘ્નોની વણથંભી લાઈન લાગેલી છે. એક ઘર, એક વ્યક્તિ, એક ખૂણો એવો બાકી નથી કે જ્યાં વિઘ્ન ના હોય. અત્યારે ચર્ચા દરેક જગ્યાએ પ્રશ્નોની છે, વિઘ્નોની છે, સમસ્યાઓનું જ ચિંતન અને વર્ણન છે. વિસ્તાર પ્રોબ્લેમ્સનો છે, પણ તેની વચ્ચે બાબાએ આપણને નિર્વિઘ્ન બનવા માટે માયાના વિઘ્નોના નોલેજફુલ બનવું. જેમ બાબા આપણને એક સિમ્બોલ બતાવે છે, ગણપતિ, શ્રી ગણેશ, કોઈ પણ કાર્યને નિર્વિઘ્ન પાર પાડવા માટે સૌથી પહેલા સ્થાપના શ્રી ગણેશની કરવામાં આવે છે. કહે છે કે નિર્વિઘ્ન બનવા માટે શ્રી ગણેશાય નમઃ. તો આ ગણેશ એટલે જ નોલેજફુલનું પ્રતીક. સર્વ પ્રકારની વિઘ્નોની નોલેજ, વિઘ્નોને દૂર કરવાની નોલેજ જેમનામાં છે એ છે વિઘ્ન વિનાશક નિર્વિઘ્ન શ્રી ગણેશ. તો મુખ્યત્વે બાબાએ આપણને છ પ્રકારના વિઘ્ન બતાવ્યા છે. લગભગ બધા વિઘ્ન એમાં સમાઈ જાય છે. સૌથી પહેલું વિઘ્ન છે તન, એટલે શરીર. જીવનની અંદર સૌથી મોટામાં મોટું પેપર એ શરીરનું, શરીરની બીમારીનું પેપર. જેમને બાબાએ કર્મ ઇન્દ્રિય જીત, કર્મ બંધનોથી મુક્ત, કર્મ ભોગ, જેની ઉપર કર્મયોગથી વિજય. તો શરીરની બીમારી, આજ શરીરથી જન્મ જન્માંતર, 63 જન્મ, કદાચ સતયુગ ત્રેતાના બાદ કરીએ તો 63 જન્મ આપણે દેહભાનથી વશીભૂત થઈ અને કર્મ કર્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક આપણો કર્મ ભોગ જે સંગમ યુગમાં ચૂકતું કરવાનો છે.
એટલે એનું સ્વરૂપ બીમારીનું સ્વરૂપ આવશે. આપણે સૌ જોઈ રહ્યા છીએ કે બાબા મમ્માથી માંડીને બધા જ મહારથી આત્માઓએ આ પેપરને કેવી રીતે પ્રત્યક્ષ પાર પાડ્યું. બાબા એના માટે વિભિન્ન યુક્તિઓ બતાવી છે કે અગર બચ્ચે હોસ્પિટલ જાના પડતા હૈ તો યહી સમજો કે હમ હોસ્પિટલ મે નહીં હૈ, હમ હોલી સ્થળ પર હૈ. તો તનથી આવેલા વિઘ્ન માટે નિર્વિઘ્ન બનવું છે તો પહેલી સ્મૃતિ, બાબાએ આપણને નિરંતર રોજ રોજ મુરલીમાં આપી રહ્યા છે કે દેહ સહિત સબ કુછ ભૂલો, ડિટેચ હો જાઓ. તો શરીર ભાનથી ન્યારા બનવાનો નિરંતર અભ્યાસ જે આપણા બ્રહ્મા બાબાએ આપણી સમક્ષ મૂક્યો કે બાબા લખી લખીને યાદ કરતા હું આત્મા છું, હું એક પવિત્ર આત્મા છું, હું એક ઉર્જા છું, હું એક શક્તિ છું. તો તે અભ્યાસને વધારવાનો જેથી કર્મ ભોગ કર્મ યોગમાં ટ્રાન્સફર થઈ જાય. બાબા કહે છે આ પલંગ પર નહીં હો, આ પ્લાનિંગ પર હો. સોતે સોતે પ્લાનિંગ કર રહે હો, આપ દવાઈ નહીં ખા રહે હો. દવા માટે બાબાએ કીધું યે તો રંગ બિરંગી કલયુગ કા ફ્રૂટ હે. એટલે નાની નાની વાતમાં બાબાએ આપણને એટલું બધું શુભ ચિંતન આપ્યું કે જે આપણને નિર્વિઘ્ન બનાવી શકે. બ્રહ્મા બાબા પણ ડે ટુ ડે એમની લાઈફમાં જે પ્રયોગો કરતા તેનું વર્ણન મુરલીમાં આપણે સાંભળીએ છીએ, ફીલ કરીએ છીએ. તો બાબા એમ કહેતા કે બચ્ચે મેં સ્નાન પર જાતા હું તો મેં કહેતા હું એ તો શિવજી પર લોટી ચડ રહી હૈ. એટલે બાબાની દૈનિક દિનચર્યામાં પણ બાબાએ દેહને ભૂલવાનો અભ્યાસ જુદી જુદી રીતે કર્યો. બાબા કહેતા યે તો હુસૈન કા ઘોડા હૈ, યે ઘોડે કો મેં ઘાસ ખિલા રહા હું. એટલે કર્મેન્દ્રિય જીત બનવા માટે પણ બાબાએ આ શરીર ભાનથી ભૂલવાનો અભ્યાસ કર્યો. બાબાએ કીધું ઘોડે કો ચાબુક મત લગાવો, ઘોડે કો થપથપાવો. અનુભવ કહે છે કે જ્યારે યોગમાં બેસીએ છીએ, અમૃત વેલાએ ઉઠીએ છીએ, તો ક્યારેક શરીર આપણી સાથે વાત કરે છે અને આપણે ફીલ કરીએ છીએ કે આજે તો આ કમર બહુ દુખે છે, આજે તો આ ઘૂંટણ વળતો જ નથી. તો તે વખતે આપણા મનના જે સંકલ્પો છે એ કમજોર બની જાય છે અને શરીરના કર્મભોગ બીમારી આપણને ખેંચે છે. પણ તે વખતે પણ ખૂબ પ્રેમથી બાબા કહે છે ઘૂંટણને પણ કહો વાહ ઘૂંટણ વાહ, વાહ વાહ નહીં, વાહ તો ઘણો આવે છે, પણ એને કહો વાહ ઘૂંટણ વાહ એમ કરીને એને પણ એનર્જી આપો. વાહ શરીર વાહ, કારણ કે આપણે શરીરને પણ શું કરીએ છીએ, આવેલી બીમારીનું વધુ પડતું ચિંતન અથવા વર્ણન કરીએ છીએ, ચર્ચામાં લાવીએ છીએ અને વધુ પડતા વિસ્તાર અને ફેલાવાથી આપણને નેગેટિવ વાઇબ્રેશન્સ વધારે મળે છે. પરંતુ રોજ પ્રેમથી આ શરીરરૂપી હુસૈન ઘોડાને સાબાશી આપો, વાહ વાહ કરો, થપથપાવો. એક બા અમારી પાસે આવ્યા
લગભગ એમની 72 વર્ષની ઉંમર હતી. અને એમને આ ખભો એટલો બધો દુખે, એટલો બધો દુખે, એટલે ઘણી વખત વાત કરતા કરતા કહે કે બેન શું કરું, ઘણી વાર તો એમ થાય છે કે બસ હવે આને તો બાજુમાં જ મૂકી દો. બસ બાબાની સાથે બુદ્ધિ લગાડતા લગાડતા વચ્ચે આવી જ જાય છે હર્ડલ. પછી એમને ધીમે ધીમે પ્રેમથી સમજાવ્યું કે બા તમને કેટલા વખતથી દુખે છે, તો કે બસ 2 વર્ષ થયા. તો એમને યાદ અપાવ્યું કે બા 70 વર્ષ સુધી તો એને કેટલો બધો સાથ આપ્યો, તમે કોઈ દિવસ એને થેન્ક યુ કર્યું હતું? તો કે એવું તો બેન યાદ જ ના આવે ને, એમ કે બધું સરખું ચાલતું હોય, સીધે સીધું પાર ઉતરતું હોય તો કોને યાદ આવે. હવે 2 વર્ષથી બિચારો આરામ માંગે છે, રિટાયરમેન્ટ માંગે છે, તો હવે આપણે શું કહીએ છીએ, તો એને બાજુમાં જ મૂકી દો. તો આપણે આ શરીરની વેલ્યુ, આ શરીરને થેન્ક્સ, આ શરીરને એનર્જી આપવાની છે, સકાશ આપવાની છે. કારણ કે આ શરીર માધ્યમ છે સેવા અને સાધના માટેનું. તો બાબાજી કહે છે કે એને પણ ચાબુક ના લગાવો, એટલે કે નેગેટિવ થિંકિંગ દ્વારા, કંઈક અશુદ્ધ વિચારો દ્વારા, અથવા તો અરે રે આવું જ છે, આ જ તકલીફ છે મને, તો આટલી મોટી બીમારી છે, એવું યાદ કરીને વારંવાર એને નેગેટિવ એનર્જી ન આપો, પણ એની જગ્યાએ શુભ ચિંતન, સકાશ, કે બાબાએ આ પેપર દ્વારા મુજ આત્માને ડિટેચ થવાનો અભ્યાસ કરાવી રહ્યા છે, પ્રેક્ટિસ કરાવી રહ્યા છે. તો શરીરને પણ રોજ લાઇટના કાર્બમાં બાબાની છત્ર છાયા નીચે શક્તિ અને એનર્જી આપવાનો, નિર્વિઘ્ન બનાવવાનો પુરુષાર્થ, જેને બાબા કહે છે યે ભી બાબા કા અમૂલ્ય રથ હૈ. તો રોજ બાબાને સોંપી દઈએ, આ શરીર પણ બાબા તારું છે, તેરા તુજકો અર્પણ, હું આત્મા મન વચન કર્મથી તન મન ધનથી આપની જ છું. તો આ રથ ઉપર પણ બાબાનો અધિકાર છે. બાબાને કહીએ બાબા આ આંખો દ્વારા તું બધાને સાક્ષાત્કાર કરાવ, આ મુખ દ્વારા તું બધાને વરદાન આપ, આ કર્મ ઇન્દ્રિયો દ્વારા શુભ અને કલ્યાણકારી કર્તવ્ય કરાવવા માટે હું નિમિત્ત છું. તો બાબાનો અધિકાર થઈ જશે અને આપણે શરીર દ્વારા આવતા વિઘ્નોને નિર્વિઘ્ન બનાવી શકીશું. બીજો જે પુરુષાર્થ છે, તો રોજ સવારે હવે આપણે શું કહીશું, ચલ બાબા કે ઘોડે તબડક તબડક, બહુત પ્યાર સે એને શાબાશી આપતા આપતા કે તું આટલું તો સાથ આપે છે ને. તો આ તનના વિઘ્નો જે સ્વરાજ્ય અધિકારી બનવાથી, સકાશ આપવાથી, બાબાને સોંપી દેવાથી આપણે દૂર કરી શકીએ છીએ. બીજું વિઘ્ન મન. મનની અંદર ઉત્પન્ન થતા નેગેટિવ વ્યર્થ વિચારો, એક વાવાઝોડું આવી જાય છે વિચારોનો, તો એટલા બધા વમળો વિચારોના ઉભા થઈ જાય છે કે આપણે બધા હાઈવે ને છોડી અને ગલીઓમાં જતા રહીએ છીએ. પણ બાબાએ કહ્યું છે કે જેમ જેમ તમે આધ્યાત્મિકતાને અપનાવશો, સાત્વિકતા આવતી જશે,
તમે સત્વપ્રધાનતાની સીમા પકડતા જશો તેમ તેમ તોફાન જબરદસ્ત આવશે, જાત જાતના સ્વપ્ન આવશે. તે વખતે શરીરના વિઘ્નોને સાક્ષી બનીને પાર કરતા મનના વિઘ્નોને દ્રષ્ટા બનીને પાર કરો. અર્થાત મનમાં ઉત્પન્ન થતા વ્યર્થ નેગેટિવ વિચારો એને જેમ બને તેમ શુદ્ધ વિચારોમાં, શુદ્ધ સંકલ્પોમાં પરિવર્તન કરીએ. બાબાએ આપણને પહેલેથી જ કહી દીધું છે કે આ તો વૈદરાજ પાસે તમે આવ્યા છો, જેમ જેમ દવા લેતા જશો તેમ તેમ બીમારી બહાર નીકળતી જશે, એનું વધુ વિકરાળ રૂપ લેશે. એટલે ડરવાનું નથી, હિંમત નથી હારવાની, પરંતુ નિર્ભય બની અને એને પરખ કરી અને આપણે એની ઉપર જીત મેળવવાની છે. તો મનના વિઘ્ન માટે બાબાએ ઉપાય બતાવ્યો, નિર્વિઘ્ન બનવા માટેનો ઉપાય બતાવ્યો છે, મન મના ભવ, મધ્યાજી ભવ, મનસા સેવા કરો. હમણાં જ રવિવારે જે બાબાની અવ્યક્ત મુરલી ચાલી, બાબાએ શુભ ચિંતન અને શુભ ચિંતક, તો જ્યારે પણ મનમાં વિચાર ઉત્પન્ન થાય છે એને આપણે ચાર કેટેગરીથી જરા ચેક કરતા જઈશું કે મનમાં ઉદ્ભવેલો વિચાર શું શુદ્ધ છે, શુભ છે, સકારાત્મક છે અને શક્તિશાળી છે. ભક્તિમાં કહ્યું છે, મનને હે મન તું શિવ સંકલ્પમય થા, તો પ્યોર પોઝિટિવ એન્ડ પાવરફુલ થોટ્સ કેન ક્રિએટ કામ એન્ડ કુલ માઇન્ડ. તો આપણે મનના ઉદ્ભવતા વિચારોના બીજ મૂળને જ ચેક કરીએ અને એને ચેન્જ કરતા રહેવાનો પ્રયત્ન કરીએ, અભ્યાસ કરીએ. અને એનો અભ્યાસ બાબા કહેતા કે સબસે પહેલે જો તૂફાન આતે હૈ વો એન્જિન કે આગે આતે હૈ ઓર ફિર આપ ડિબ્બો કો ક્રોસ કરના પડતા હૈ. તો પ્યારા બ્રહ્મા બાબાએ આ બધું જ ક્રોસ કર્યું છે, પાસ કર્યું છે. જો બાબા કરી શક્યા તો આપણે કેમ નહીં? તો મનને વધુ ને વધુ ટોનિક શેનું આપવાનું છે? શુદ્ધ શુભ ચિંતન. તરત જ બાબા કીધું ને, સેકન્ડ મેં બિંદી, એક હોતી હૈ પથ્થર પર લખી, દૂસરી હૈ રેતી પર લખી, ઓર તીસરી હૈ પાની પર લખી. એટલે નિરંતર એ જ અભ્યાસ કે કેટલી જલ્દી ફૂલ સ્ટોપ ની બિંદી લાગે છે, અને તો જ આપણે મનથી ઉત્પન્ન થતા જબરદસ્ત વ્યર્થ વિચારોના વાવાઝોડાને શાંત કરી શકીશું. તો મનના વિઘ્નને દૂર કરવા દ્રષ્ટા ભાવ. તોરા મન દર્પણ કહેલાય, મન હી દેવતા, મન હી ઈશ્વર, મનસે બડા ન કોઈ. કોઈ કવિએ ગાયું, લખ્યું, જગ સે ચાહે ભાગને કોઈ, મન સે ભાગ ન પાય. એટલે મનના વિઘ્નોને દૂર કરવા માટે જ જે મન જે સંકલ્પ કરે છે એ જ મન એના પોઝિટિવ સંકલ્પ દ્વારા, શુદ્ધ સંકલ્પ દ્વારા નેગેટિવને
સમાપ્ત કરી શકે છે. તો જેમ લોઢું લોઢાને કાપી શકે છે એમ પોઝિટિવ સંકલ્પ, શુભ ચિંતન વ્યર્થ ચિંતનને મુક્ત કરી શકે છે. તો મનનું વિઘ્ન આ રીતે દૂર થઈ શકે છે. ધન, ધનમાં પણ જ્યારે અતિ અથવા તો એનો અભાવ વ્યક્તિની પાસે અતિ ધન થાય છે તો એ ધનનો નશો ક્યાંથી ક્યાં લઈ જાય છે. પરંતુ એનો અભાવ આત્માને કમજોર કરે છે, માણસને નિર્બળ બનાવે છે. તો બાબાએ ધન માટે કહ્યું છે, બ્રહ્મા બાબાએ પ્રેક્ટિકલમાં આપણી સામે એક પ્રત્યક્ષ ઉદાહરણ રૂપ બન્યા કે ઘણું બધું હતું પણ પોતાની ચલ અચલ સંપત્તિને પણ આ વિશ્વ કલ્યાણના ભગીરથ કાર્યમાં સેકન્ડમાં સ્વાહા કર્યો, ઝાટકું બનીને સ્વાહા કર્યો. વિશ્વની આ એક એવી મહાવિભૂતિ કે જેમણે પાંચ બહેનોને માતાઓને ટ્રસ્ટ બનાવીને સમર્પણ કર્યું અને કદાપી પાછું વળીને જોયું પણ નથી કે નથી એનો કોઈ હિસાબ લીધો. આ એક મહાન મહાન વિશ્વની અંદર એક મહાઘટના કહેવાય કે બાબાએ કેટલી બધી ટ્રસ્ટીશીપ શિવ બાબાનું છે, બસ શિવ બાબાને સોંપી દીધું અને પછી એનો કોઈ જ વિચાર ન કર્યો. એટલે બાબા કહે છે કે જ્યારે તમે ધનને સારા પવિત્ર કાર્યમાં વાપરો છો તો ગિન ગિન કે સોચ સોચ કે મન સે દિલ સે દેતે હો યા દિખાવે સે દેતે હો, તો આવા ઉત્તમ કાર્યની અંદર, પવિત્ર કાર્યની અંદર, પુણ્યના કાર્યની અંદર જ્યારે આપણું ધન જે બાબાનું છે, આ તો ભક્તિમાં આપણે કહેતા આવ્યા કે મેં તો આટલું ડોનેશન આપ્યું, મેં તો આ આપ્યું, આપ્યો શબ્દ છે, મંદિરમાં મૂક્યું. પણ બાબાની ભાષા તો કેટલી બધી ડિવાઇન છે. બાબા તો મુરલીમાં એમ કહે કે બીજ બોના હે, બીજ બોના એટલે કે એકનું અનેક ગણો, પદમ ગણો, અનંત ગણો. અને ખરેખર બાબા એ અનુભવ બધા બાળકોને કરાવે છે કે હજુ માત્ર આપણે આપણા મનમાં સંકલ્પ જ કર્યો અને બાબા એનું રિટર્ન આપી દે છે. એટલે એમ કહી શકાય આ રિટર્ન કરવાનો સમય છે. બાબાના અવિનાશી બેંકમાં જમા કરવાનું છે. એટલે કોઈ કોઈ આત્માઓ કહે છે કે મેં ભંડારીમાં મૂક્યું, બાબા કહે છે મેં મૂક્યું, મેં આપ્યું નહીં. આ શબ્દને પણ ચેન્જ કરો, મુજ આત્માના અવિનાશી બેંકમાં એકાઉન્ટ જે છે એમાં મેં જમા કર્યું. તો ધનની જે બહુ જ ગુપ્ત શક્તિ છે, ધન સાથે પણ વાત કરવાની છે કે આ ધન જ્યાં પણ જઈ રહ્યું છે, જેને પણ અપાઈ રહ્યું છે, એ આત્માઓની પણ ઉન્નતિ થાય, એ આત્માઓની પણ પ્રગતિ થાય, ખૂબ સારા કાર્યમાં વપરાય. એટલે ધન સાથે પણ શુભ સંકલ્પ, તો એ ધન નિર્વિઘ્ન બની જશે, ધનથી હિસાબ કિતાબ બને છે. સૂક્ષ્મ એના પણ સંકલ્પોથી
આત્માઓનું જોડાણ થાય છે. અને માટે એક બહુ સરસ આપણી ચોપડી જે મને અહીંયા રિફર કરવાનું મન થાય, આપણા આદરણીય ભ્રાતા જગદીશ આપણે રમેશભાઈએ પવિત્ર ધન બુક છે, પવિત્ર ધન નામ છે. ખરેખર એની અંદર એટલી બધી સરસ રીતે કેવી રીતે શિવ બાબાએ બ્રહ્મા બાબાના માધ્યમથી ધનને વાપરવાનું, ધન વાપરતી વખતે ધનના લેનદેન વખતે શું શું ધ્યાન રાખવાનું એની એટલી બધી ઝીણવટ એમાં રજૂ કરી છે કે કોઈ પણ વસ્તુની ખરીદારી કરતા બાબા બતાવતા કે આની ખરીદારી આવી રીતે કરાય, આટલા ધનનો ઉપયોગ આવી રીતે કરાય. અને બાબાના એવા અનન્ય બાળકો પણ છે કે જે પાઈ પાઈનો હિસાબ બાબાની સમક્ષ મૂકે છે. તો મહાયજ્ઞ, બાબાનો વિશાળ યજ્ઞ એ આપણા સૌના પવિત્ર ધનથી કેટલો મોટો કારોબાર ચાલી રહ્યો છે, શુભ ધનથી કારોબાર ચાલી રહ્યો છે. તો આ ધન જે બાબાએ આપણને આપ્યું છે તેની હું આત્મા ટ્રસ્ટી છું, એટલે ધનના વિઘ્નની સામે નિર્વિઘ્ન બનવાનો ઉપાય છે ટ્રસ્ટી ભાવ. એ દિવસે ને દિવસે આપણામાં વધુ ને વધુ ડીપ કેટલો છે, નિરસંકલ્પ. જ્યારે યજ્ઞમાં ધનનો અભાવ એટલે કે ફક્ત 8 આના બચ્યા તો પણ બ્રહ્મા બાબા બેફિકર બાદશાહ નિશ્ચિંત હતા. શિવ બાબાનો યજ્ઞ છે, શિવ બાબાએ સ્થાપિત કરેલ છે અને શિવ બાબા એના જવાબદાર છે. આપણા લૌકિક જીવનમાં નિમિત્ત શબ્દ છે લૌકિક, પરંતુ આપણું તો હવે બધું અલૌકિક છે. એ જીવનમાં જ્યારે કોઈ પણ આવા પ્રશ્ન ઉભા થાય છે, આપણે ચેક કરવાનું છે કે હું આત્મા કેટલી નિશ્ચિંત અવસ્થામાં છું. અતિ કે અભાવમાં પણ હું ટ્રસ્ટી બનીને કાર્ય કરું છું. મારામાં એ ટ્રસ્ટીશિપ છે કે ધનને યુઝ કરતા પહેલા હું બાબાની પરમિશન, બાબાની શ્રીમત સાથે કાર્ય કરું. અને જેમ જેમ આપણે ડીપલી આ ચિંતન સાથે ધનનો વ્યવહાર કરીએ છીએ, તો ખરેખર એ કાર્ય, એ લેનદેન કર્યા પછી પણ આપણે નિર્બંધન અર્થાત લાઈટ હલકા રહી શકીએ છીએ કે બાબાએ મને સોંપેલ આ વ્યવહાર બાબાના જ બાળકો સાથે, ચાહે નિમિત્ત લૌકિક છે અલૌકિક છે, પણ બાબાના જ બાળક સાથે કરી રહી છું. તો ધન એટલે કે ચલ અચલ સંપત્તિ જે બાબાની જ છે અને બાબાએ જ મને સાચવવા માટે ટ્રસ્ટી બનાવેલ છે. ચોથો વિઘ્ન કહો, પ્રશ્ન કહો, એ છે જન. તન, મન, ધન અને જન. જનની અંદર વિશ્વની બધી જ આત્માઓ આવી જાય છે, જેને આપણે લૌકિક કે અલૌકિક સ્વરૂપે સંબંધ કે સંપર્કમાં આવીએ છીએ. અત્યારે વિશ્વમાં આપણે જન સંપર્કના પ્રશ્નો, વિઘ્નો જો જોવા જઈએ તો એની લિસ્ટ બહુ જ લાંબી થઈ જાય, પરંતુ મુખ્યત્વે જેને બાબા કહે છે બે જ શબ્દ છે,
या तो होगा अभिमान या होगा अपमान। दुनिया में कोई पण प्रकारना विघ्न उत्पन्न थवानो एक ज दरवाजो छे। कयो? बाबा ए कीधु क्यों? वाय ये क्या हुआ, क्यों हुआ, कैसे हुआ, कब हुआ? आपणो आखो दिवस चेक करीशु तो क्या, कब, कहा, किसने, क्यों। परंतु जो हुआ वो अच्छा हुआ, शाब्दिक नहीं पण प्रेक्टिकली आपणे फील करिए कि खरेखर मारी मननी स्थिति कोई पण प्रकारना जन संपर्क थी, चाहे ईर्ष्याना रूप में, परदर्शन पर चिंतनना रूप में, निंदाना रूप में, अपमानना रूप में, विविध प्रकारना पेपर्स छे, विघ्न छे, जे जन संपर्क में आपने अनुभवाय छे। परंतु एमा निर्विघ्न बनवा माटे जेटला उपराम रहीशु, पेपर परे लई जनार अने पे आपनार, जीवन नी कोई पण प्रकार नी कमाणी नो अनुभव। बाबा ए कीधु के पेपर आता है परिपक्व बनाने के लिए, हमारे फाउंडेशन को मजबूत करने के लिए। तो जेम वधारे पेपर्स आवे छे, आपणो निश्चय नो फाउंडेशन मजबूत थतो जाय छे। आपणे वधु ने वधु आपणुं क्षमा अर्थात फर्गिव एंड फर्गेट એનું વર્તુળ વિસ્તૃત કરતા જઈએ છીએ। ફક્ત નાના હતા ત્યારે પ્રાર્થના ગાતા, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાવવા સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે। માત્ર આ બે લાઈન એ જન સંપર્કથી ઉત્પન્ન થતા વિઘ્નોને દૂર કરવા માટે, નિર્વિઘ્ન બનાવવા માટે પૂરતી છે। બ્રહ્મા બાબા પણ તેમના જ્ઞાન પૂર્વેની અવસ્થા બતાવતા કે રોજ જ્યારે અંજલી આપતા ત્યારે વિશ્વ પ્રત્યે કલ્યાણની ભાવના, વિશ્વનું કલ્યાણ થાવ। તો ખરેખર સર્વ આત્માઓ પ્રત્યે એમાં પણ આપણે 63 જન્મ કેટલી બધી આત્માઓ સાથે સંપર્કમાં આવ્યા છીએ, કેટલા બધા વ્યક્તિઓ સાથે આપણો હિસાબ બન્યો છે, એટલે બાબાની મુરલીમાં હિસાબ કિતાબ। કોઈની પણ સાથે આપણો નાનો હિસાબ નથી, એટલો બધો લાંબો કે કિતાબ ભરાઈ જાય એવો હિસાબ છે। સૂક્ષ્મ સૂક્ષ્મ ચેકિંગ કરીએ તો એટલા બધા આત્માઓ સાથે જાણે અજાણે જાગતા ઊંઘતા આપણે જોડાઈએ છીએ, અને માટે આપણો હિસાબ કિતાબ ભરીને થઈ જાય છે। હવે આ હિસાબ કિતાબ ચૂકતુનો સમય છે, કયામતનો સમય છે। લેતી દેતી પતવી દઈને ચૂકવી દે તો સૌનો કરવેરો, આ જીવન છે છેલ્લો ફેરો। એટલે સંગમ યુગ આપણે પાછા તો જવાનું છે, પરંતુ હિસાબ કિતાબ
ચૂકતું કરીને જવાનું છે. એટલા માટે પ્રશ્નો આવશે, વધારે પ્રશ્નો પોતાનાથી જ આવશે, પોતાના જ પરાયા બનશે. એટલે કુટુંબ પરિવારમાં, આપણા અલૌકિક પરિવારમાં જે જનસંપર્કથી ઉત્પન્ન થતા પેપર પ્રશ્નો, પ્રોબ્લેમ્સ કે વિઘ્નો છે, બાબા કહે છે કે ઈચ એન્ડ એવરી સેકન્ડ યુ આર એટ એક્ઝામિનેશન હોલ. તમે હોલમાં જ બેઠા છો, એટલે આ કેમ આટલા વર્ષોથી જ્ઞાનમાં છતાં આમ, એ પ્રશ્ન જ નથી ઉદ્ભવવાનો. કારણ કે આપણને ખબર જ છે કે આપણે એક્ઝામિનેશન હોલમાં બેઠેલા છીએ, એટલે પેપર આવશે. પરંતુ એક એક્ઝામિનેશન હોલમાં બેઠેલો વિદ્યાર્થી જો એવું જ વિચાર્યા કરશે કે આ પ્રશ્ન પેપર કોણે કાઢ્યું, આવો પ્રશ્ન કેમ પૂછાયો, આ કોણે મોકલ્યો, આ કોણે સેટ કર્યો, જો એની અંદર એ ચાલ્યો જશે તો એના ઉત્તર નહીં લખી શકે, એને લખવાનો ટાઈમ નહીં રહે. એમ આપણા જીવનમાં ઉત્પન્ન થતા આ વિવિધ વિઘ્નો, વિવિધ પ્રશ્નોની વચ્ચે મારે હવે કારણમાં નથી જવું, નિવારણમાં જવું છે. 2002માં અવ્યક્ત બાપ દાદાએ બ્રાહ્મણ કુલભૂષણ બાળકો સાથે પ્રોમિસ કરાવ્યો કે બચ્ચે કોઈ ભી કારણ મે નહીં, લેકિન હર સેકન્ડ નિવારણ સ્વરૂપ બન. તો હવે આપણી અવસ્થાને, મનની સ્થિતિને આપણે એ બનાવવાની છે. કારણો તો ઘણા બધા ઉદ્ભવશે, પણ મારે સેકન્ડમાં એનું નિવારણ વિચારવાનું છે. 5 એપલ ઘરમાં લઈ આવ્યા તો હવે 2 નીકળ્યા ખરાબ, થોડા ડાગી વાળા, તો આપણને સતત શું દેખાશે કે આ 2 ખરાબ નીકળ્યા, આ 2 ખરાબ નીકળ્યા, પણ એની જગ્યાએ 3 તો સારા છે. એટલે કે નિવારણ શું છે, મનની અંદર તરત જ ફૂલ પોઈન્ટ લાગી જાય. એટલે બાબાએ કહ્યું છે, પ્રશ્નમાં નહીં ઉત્તરમાં જાઓ, સમસ્યાને નહીં એનું વધારે ચિંતન વર્ણન ના કરો, પણ સમાધાન શું છે. જે બગડી જ ગયું છે તો બગડી જ ગયું છે, જે નથી જ થઈ શકવાનું હવે રિવાય નહીં થઈ શકે, પણ કેટલું થઈ શકે એમ છે, કેટલા બચી શકે એમ છે. તો હંમેશા આપણું લક્ષ્ય, બાબાએ કીધું, ગાલી કો નહીં દેખો, ગુલાબ કો દેખો. તમારા અંધકારને તમે ન જુઓ, પણ અંધકાર, ઘોર અંધકાર છે, પણ એની પાછળ એક ચમકતો સૂરજ છે, એ સૂરજની ચમકને જુઓ. વહી સૂરજ રોજ અંધિયારે મે ખોજાય, વહી નયા સવેરા લાય. તો ખરેખર નુકસાન કે પરદે કે પીછે કુછ ન કુછ ફાયદા સમાયા હુઆ હૈ. તો જન સંપર્કથી આવતા વિઘ્નો ખરેખર આપણને આ પરિસ્થિતિઓ કમાણી કરાવે છે, અનુભવી બનાવે છે, પરિપક્વ કરે છે, આપણને આપણી ભૂલો રિયલાઇઝ કરાવે છે. પણ એની અંદર પણ જેટલું આપણે લવ, ફેઇથ, રિગાર્ડ, સંતુષ્ટ કરવાનું છે, સંતુષ્ટ રહેવાનું છે, કોઈ જ અપેક્ષા નથી કોઈની પાસે, બસ મારે અખંડ મહાદાની બનવું છે, દાતા બનીને આપતા જાઓ, આપતા જાઓ, જેમ બાબા જ્ઞાન સૂર્ય બની અને નિરંતર
તર એમની સકાશ, એમના કિરણો, શક્તિ, ઉર્જા આપ્યા જ કરે છે. તો મારે પણ દાતા બનવું છે. તો જન સંપર્કમાંથી ઉત્પન્ન થતા વિઘ્નો માટે બાબાએ રોજ આવા નાના નાના ઉપાય બતાવ્યા છે. આપતા જાઓ, દેના હી લેના હૈ. તો ગાલી કો ભી ગુલાબ સમજ કર દેતે ચલ. તો સમસ્યા સમાધાનમાં બદલાઈ જશે. તુફાન તોફા ગિફ્ટ બની જશે. પ્રશ્ન ઉત્તરમાં બદલાઈ જશે. એટલે જન સંપર્કમાં સતત શુભ ભાવના અને શુભકામના, સર્વ પ્રત્યે મિત્રતાનો ભાવ, આત્મિક ભાવ. બાબાએ એ જ ફાઉન્ડેશનનો પુરુષાર્થ કર્યો. પરિવારની આત્માઓને પણ તું આત્મા છું, તું આત્મા છું જશોદા, તું આત્મા છું. તો આપણો ખરેખર આપણા પરિવારની આત્માઓ માટે આત્મિક ભાવનો અભ્યાસ આપણે વધારતા રહેવું પડશે, અને તો જ આપણે ઉપરામ પણ બની શકીશું, ન્યારા અને પ્યારા પણ રહી શકીશું. ડિટેચ અને એટેચ, જેને બાબાએ કીધું, ડિટેચ પણ થઈ જાઓ, એટેચ પણ થઈ જાઓ. તે પછીનું પેપર પ્રકૃતિના તત્વો. આ બહુ જબરદસ્ત વિઘ્ન જેને આપણે ક્રોસ કરવાનું છે. અત્યારે તો એકાદ તત્વ આપણું પેપર લે છે, આપણી સામે વિઘ્ન બનીને આવે છે અને આપણે હલચલમાં આવી જઈએ છીએ. પણ બાબાએ કહ્યું કે જ્યારે એક સાથે અને અચાનક પાંચે તત્વો તમારી પર વાર કરશે ત્યારે, તો પાંચે તત્વોને આપણે શું કરવાના છે? હવે પ્રકૃતિ પતિ બની જવાનું છે, પ્રકૃતિ જીત બનવાનું છે. એટલે પ્રકૃતિના તત્વોને અનુરૂપ દરેક પ્રકૃતિના તત્વનો એક પોતાનો ગુણ છે. અગ્નિ તત્વ, જલ તત્વ, પૃથ્વી તત્વ, તો એના જે એની જે સ્પેશિયાલિટી છે, એના જે ગુણો છે, એ ગુણોને આપણા જીવનમાં આત્મસાત કરવાના છે. તો પ્રકૃતિ પણ આપણી મિત્ર બનશે, દાસી બનશે. બાબાએ તો નાનકડું એક્ઝામ્પલ આપ્યું કે ઓર સબ તરફ સબ પ્રકાર સે નુકસાન હોગા, લેકિન આપ બિલ્લી કે બચ્ચે કુંગરે સેફ રહે જાઓગે. એક અનુભવ આપની સાથે શેર કરવાનું મન થાય. જ્યારે ઓલ ઇન્ડિયામાં ધરતીકંપ આવ્યો, અર્થક્વિક, 26 જાન્યુઆરીએ, આપણું કેન્દ્રનું જે મકાન છે એની મકાનની બહાર એક ખૂબ સરસ ઓટલો છે અને ઓટલાની બહાર એક નાનું ગાર્ડન જેવું છે. 26 જાન્યુઆરીની રજા હતી એટલે બધા કહેતા હતા કે આજે રજાનો દિવસ છે બેન, આપણે એક સરસ નાનું ટ્રેનિંગ પ્રોગ્રામ જેવું રાખીએ. એટલે એ પ્રોગ્રામ રાખવા માટેની મીટિંગ, એવું વિચારે છે કે બધા હવે આ મીટિંગ ઓટલા પર રાખીએ કે બહાર ગાર્ડનમાં રાખીએ કે પછી રૂમમાં રાખીએ. તો આ આત્માને વારંવાર પ્રેરણા આપતી હતી કે ના, બહાર આપણે ગાર્ડન. ઘણી બધી વખત કહ્યા પછી પણ બધા વિચારવા લાગ્યા કે બેન આ બધી વ્યવસ્થા કરવી પડશે, એના કરતા હવે આપણે, તમે તો કઈ વાંધો નહીં, આપણે ઓટલા પર રાખીએ. હતી કે પ્રકૃતિના તત્વોનું પેપર અને એમાં જ્યારે અર્થક્વિક આવ્યો
તો ખરેખર એવું થયું કે બાબાએ એટલો જબરદસ્ત અનુભવ કરાવ્યો કે અમે બધા જ બેઠા હતા, બાબાની જ વાતો કરી રહ્યા હતા અને અમે સામે જોયું કે એક બહુ જ મોટી ઇમારત હલી રહી હતી અને બધા ખૂબ ગભરાઈને નીચે ઉતરી રહ્યા હતા અને અમે બાબાના બાળકો બધા રોડ ઉપર ગયા. આવી જ રીતે વરદાની હસ્ત રાખ્યો અને ખૂબ સરસ રીતે બાબાએ કોમેન્ટ્રી બોલાવડાવી અને એનાથી જેટલા પણ વ્યક્તિઓ ભેગા થયા એ બધા જ અંદરથી હિંમત હારી ગયા હતા પણ હિંમતવાન બન્યા. અને પછી કોઈ કોઈકના જ્યાં જ્યાં પડી ગયા મકાન તો એ લોકોના ફોન આવવા લાગ્યા. તે વખતે જોયું કે બાબાના બાળકોએ જે એ હિંમતવાન હતા અને બધાને હિંમત આપતા હતા. એટલે પ્રકૃતિના તત્વોની સામે જ્યારે આપણી અશરીરી સ્થિતિ વારંવાર આપણે અશરીરી અવસ્થાનો અનુભવ કરીએ છીએ તો આપણે પ્રકૃતિ જીત બની શકીએ છીએ. બાબાએ કહ્યું તેમ બાબા કે બચ્ચે સેફ હો જાયેંગે, અગર અંદર રહેના સેફ હોંગા તો વો ટચિંગ કેચ કરેંગે, ઓર અગર બહાર જાને મેં સેફટી હૈ તો વો ટચિંગ ઉનકો આયેંગે. અને ખરેખર એવું બન્યું. આપણા મકાનમાં કન્સ્ટ્રક્શન થોડું ચાલી રહ્યું હતું એટલે બધું લાકડાની પેલી એ બનાવેલી હતી અને અમે બધા બહાર હતા એટલે કોઈ જ તકલીફ ન થઈ અને બાબાએ સેફ કરી દીધા. તો સમય પર આપણને ટચિંગ થાય અને સમય પર બાબા આપણને સેફ કરી દે એટલે કમ્બાઇન્ડ રૂપની સ્મૃતિ, અશરીરીનો અભ્યાસ એ પ્રકૃતિના તત્વોની વિઘ્નો અને પેપરની વચ્ચે કામ લાગે છે. લાસ્ટ પેપર વિઘ્ન એ છે પ્રેતાત્મા. તન મન ધન જન પ્રકૃતિ અને પ્રેતાત્મા. બાબાએ કહ્યું છે કે અત્યારે અચાનક મોત, હોલસેલમાં મોત અને અકાલે મોત, જલ્દી જલ્દી જન્મ અને જલ્દી જલ્દી મૃત્યુ એની સિઝન ફુલ ફોર્સમાં ચાલી રહી છે. તો નેચરલ છે કે આત્માઓની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય, વાસના અધૂરી રહી ગઈ હોય, માટે ઇવિલ સોલ્સ એનો પ્રભાવ બતાવે છે. ગઈકાલે જે એક આત્મા મારી પાસે આવી તો એને સંભળાવ્યું કે એમની બહેન યંગ એજ છે પણ કે ખબર નહીં બહેન, 1.5 વર્ષથી અમે પરેશાન થઈ ગયા, એક પણ પીર કે એક પણ દરગાહ કે એક પણ બાકી નથી રાખ્યું મંદિર મસ્જિદ. વિચાર કરો કે આત્માઓ જે ભટકતી છે એ કેટલી બધી ભટકાવે છે. તો હવે આ પેપર પણ અને ખાસ કરીને બ્રાહ્મણ પવિત્ર આત્માઓની સમક્ષ આ પેપર પણ આવશે અને આવી જ રહ્યા છે. પણ આપણી બાબા સાથેની લિંક, લગન જેટલી તેજ હશે અને પ્રતિપળ કમ્બાઇન્ડ રૂપ બની હું એ શિવ શક્તિ છું, બાબા સાથેને સાથે જ છે. ઇવન તો બાબાએ તો કહ્યું કે કેસી ભી હિમાલય જૈસી પરીક્ષા આ જાય, વિઘ્ન આ જાય, પરંતુ આપકો ક્યા કરના હૈ, ઉસી ઘડી ઉસી સેકન્ડ દિલ સે કહો બાબા. બાબાએ કીધું બાબા હાજર હો જાયેંગા, સમસ્યા ખતમ હો જાયેંગી, સમાપ્ત હો જાયેંગી. તો વિઘ્ન થી નિર્વિઘ્ન બનવા માટે સર્વ શક્તિવાન બાબાનો સદા સાથ
અને બાબાનો સદા હાથ. એટલા માટે મેં માસ્ટર સર્વશક્તિવાન હું. આ માસ્ટર સર્વશક્તિવાનનું સ્વમાન એ સ્મૃતિ કમ્બાઇન્ડ રૂપની સ્થિતિ એ ખૂબ જ જરૂરી છે. નિરંતર હોટલાઈન સાથે કનેક્શન, કારણ કે એના મોબાઈલમાં ક્યારે એવું નથી આવતું કે કવરેજ વિસ્તારની બહાર છે. એ તો સતત બાળકોની સાથે જોડાયેલો જ છે. એટલે મારી કમ્બાઇન્ડ રૂપની સ્થિતિને હું કેટલી ડીપલી ફીલ કરું છું, જેને બાબાએ કીધું નિરંતર તપશ્ચર્યા સાધના. તો મનસા સેવાનો અભ્યાસ પણ આમાં બહુ જ કામ કરે છે. બાબાએ આપણને કહ્યું છે કે તમારી દિનચર્યામાં મનસા સેવાનો અભ્યાસ અથવા ટાઈમ ફિક્સ કરો. કોઈક કન્ડિશન, કન્ડિશનલી યોગ જેને કહેવાય છે, તમારા કોઈક કાર્યની સાથે એને જોડી દો અને એ વિસ્તૃત વર્તુળ ધીરે ધીરે એ મર્યાદાને વિસ્તૃત કરો, વિસ્તાર કરો, એટલે કે વિશ્વ સુધી પહોંચવાનો અભ્યાસ. તો સ્વથી શરૂ કરી બાબાની નિરંતર છત્ર છાયા નીચે હું સેફ છું અને વિશ્વની આત્માઓને મુક્તિ અને જીવન મુક્તિદાતા બની. કારણ કે માસ્ટર તો આપણે જ છીએ ને બાબાના. આત્માઓને જલ્દી જલ્દી બાબા કે ને સ્ટેમ્પ લગાડવાનો છે, તો એ આત્માઓને મુક્ત કરવા માટે પણ મારી સ્થિતિ મહાદાની, વરદાની. કારણ કે મહાદાની વરદાની બનીશું તો જ આપણે શક્તિઓનું દાન એ આત્માઓને આપી શકીશું. તો પ્યારા બાબાએ આપણને આ છ વિઘ્નની વચ્ચે નિર્વિઘ્ન બનીને કેવી રીતે રહેવું, છેક સુધી વિઘ્ન આવવાના છે. આપણી આત્મા આ શરીરમાં છે ત્યાં અંતિમ સમય સુધી, અંતિમ શ્વાસ સુધી, અંતિમ સેકન્ડ સુધી વિઘ્નો તો રહેવાના જ છે. પણ મુજ આત્માની સ્થિતિ જે બ્રહ્મા બાબાએ આપણી સમક્ષ એક એક્ઝામ્પલ પુરવાર કર્યો કે લાસ્ટ ઘડી તક કર્મ ભોગ પર કર્મ યોગ કી વિજય. તો બાબાએ પ્રત્યક્ષ પ્રમાણ આપણી સમક્ષ મૂક્યું કે ડોક્ટરને પણ લાવવા નહીં દીધા, મેરા સુપ્રીમ સર્જન શિવ બાબા હે, બસ ઉસકે હાથ મેં મેરા હાથ હે. એટલે સતત શિવ બાબા સાથેનું જોડાણ, ગોડ ઓલમાઇટી સાથેનો ગાઢ સંબંધ, તો એ સંબંધ આપણો કેટલો બધો ડીપ છે એ અનુભૂતિ આપણી નિરંતર કેટલી છે એ જેમ જેમ આપણી વધતી જાય છે અને તેમ તેમ આપણે નિર્વિઘ્ન સ્થિતિ બની શકે છે. તો સંગમ યુગ પર આવતા વિઘ્નોની વચ્ચે પણ હું આત્મા વિશ્વ વિજયી, પ્રકૃતિ જીત, કર્મેન્દ્રિય જીત, માયા જીત, સર્વ વિઘ્ન જીત, એટલે એ સ્વમાન આપણે સતત યાદ રાખીશું. હું માસ્ટર સર્વ શક્તિવાન, વિઘ્ન વિનાશક, વિજયી આત્મા છું. કારણ કે નિર્વિઘ્ન સ્થિતિ મુજ આત્માની હશે
હું મારા સાથીઓને જે સ્થાન પર જ્યાં પણ બાબાએ મને નિમિત્ત બનાવ્યો છે બનાવી છે એ સ્થાનને પણ નિર્વિઘ્ન બનાવવાનું છે. કારણ કે હવે બાબા કહે છે તેમ આપણી સેવા વાયુમંડળને પાવરફુલ બનાવવાની છે. હવે આપણા બાહ્ય કે સ્થૂળ સાધનો કામ નહીં કરે, હવે આપણી મનોવૃત્તિ અને મનોવૃત્તિ દ્વારા બનતું વાયુમંડળ એ જ કામ કરશે. એટલે નિર્વિઘ્ન સ્થિતિ દ્વારા જ સ્થાનને પણ નિર્વિઘ્ન બનાવશું, વાયુમંડળ પણ નિર્વિઘ્ન બનશે, તો આપણે સતયુગી દુનિયા કે જ્યાં કોઈ વિઘ્ન જ નથી, જ્યાં કોઈ સ્વભાવ સંસ્કાર નથી, મોટાભાગના વિઘ્નો આપણા સ્વભાવ સંસ્કારથી ઉત્પન્ન થાય છે, પણ જ્યાં આપણો કોઈ એવો વિપરીત સ્વભાવ જ નથી, તો એવી સાત્વિક દુનિયાના પગરણ, એવી સાત્વિક દુનિયાની સ્થાપના માટે હું આત્મા નિમિત્ત છું. બાબાએ મુજ આત્માને નિમિત્ત બનાવી છે, આપણને સૌને નિમિત્ત બનાવ્યા છે. તો આપણે એવી લાંબા સમયની બહુત કાલકા અભ્યાસ, લાંબા સમયની નિર્વિઘ્ન અવસ્થા કે આવ્યા વિઘ્ન, કમાણી થઈ અને હું પાસ, એટલે ત્રણ શબ્દ બાબાને યાદ આવે છે. પાસ કોના હે, પાસ કરના હે, ઓર પાસના હે. જેટલા બાબાની પાસ નજદીક રહીશો એટલા આપણે બાબા સાથે કમ્બાઈન્ડ બની અને આવેલા વિઘ્નોને પાસ કરીશું, પાર કરીશું. અને જેમ જેમ આપણે એને પાસ કરીશું, તો આપણે આપણી આ વિદ્યાર્થી જીવનમાં પાસ થઈ જઈશું, પાસ વિથ ઓનર. તો આપ સૌને આવી નિર્વિઘ્ન સ્થિતિ બની રહે, બનેલી જ રહે, એ માટે દિલથી ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ કહો, અભિનંદન કહો કે આપણે સૌ બાબાના બાળકો એવી નિર્વિઘ્ન અવસ્થાથી આપણા મહાયજ્ઞને પણ નિર્વિઘ્ન બનાવીએ, આપણા સેવા કેન્દ્રોને પણ નિર્વિઘ્ન બનાવીએ, અને આપણા પ્રવૃત્તિ સ્થાન ઘર પરિવારને પણ નિર્વિઘ્ન બનાવીએ. એના માટે રોજ સકાશ આપતા રહીએ. તો ચાલો આપણે થોડોક સમય એવું સુંદર કહ્યું ને, અનુભૂતિ સેન્ટર. તો અનુભૂતિ સેન્ટરમાં તો અનુભૂતિ જ થયા કરે અને અનુભૂતિ જ કરાવ્યા કરે. તો એવી સુંદર અનુભૂતિ સ્વથી શરૂ કરી અને વિશ્વ સુધી પહોંચીએ. સર્વશક્તિવાન, જ્ઞાન સૂર્ય, બાપ દાદાના કિરણો, મુજ આત્મા પર નિરંતર આવી રહ્યા છે. આત્મામાંથી પ્રકંપનો, સ
સમગ્ર શરીરમાં ફેલાઈ રહ્યા છે. એક અદમ્ય ઉર્જા, આંતરિક શક્તિ સાથે સશક્ત, સક્ષમ, સુદૃઢ છો. આ દિવ્ય અનુભૂતિને લઈ સૌ પ્રથમ જે પરિવારની આત્માઓ સાથે આપણે જોડાયા છીએ, નિમિત્ત લૌકિક પરિવારની આત્માઓને ઇમર્જ કરીએ, અર્ધ ગોળાકારમાં અમને બેસાડી હું અને બાબા કમ્બાઈન્ડ રૂપ હું સાક્ષી ભાવે બાબાની સાથે વિરાજમાન છું. બાબાની પ્રેમાળ દ્રષ્ટિ પરિવારના સૌ સદસ્યો, પરિવારજનોની આત્મા પર જઈ રહી છે. બાબાનો પ્રેમાળ વરદાની હસ્ત તેઓના મસ્તક પર છે. પરિવારના સૌ સદસ્યોમાં પણ એક આંતરિક ઉર્જા ઉજાગર થઈ રહી છે. આપસમાં લવ, ફેથ, રિગાર્ડ વધી રહ્યો છે. સંબંધોમાં સંતુષ્ટતા, આત્મીયતા, સમીપતાનો અનુભવ થઈ રહ્યો છે. બાબા વરદાન આપી રહ્યા છે, તન તંદુરસ્ત ભવ, મન મજબૂત ભવ, ધનથી સમૃદ્ધ ભવ, જન સંપર્કમાં સંતુષ્ટ ભવ, સમાધાન સ્વરૂપ ભવ. દિલથી બાબાનું થેન્ક યુ કરી હવે આપણે અલૌકિક પરિવાર જે સેવા કેન્દ્ર પર આપણી અલૌકિક પાલના થાય છે તેઓને પણ નિર્વિઘ્ન ભવ, સશક્ત ભવ, શુદ્ધ આંદોલનો આપી વિશ્વના વિશાળ વ્યાપ વચ્ચે હું આત્મા ટોપ પર પરમ ધામથી સમગ્ર વિશ્વને લાઈટ માઇટ આપી દઈ છું. Thank you.
सभी हो सुखी और सबका भला हो। सर्व प्रत्येक कल्याण में भावना थी। So ever healthy, ever wealthy, ever happy and harmonious life व्यतीत करी रहा छे। एक सुंदर सुखद विश्व सात्विक आत्माओं की भरपूर विश्व गोल्डन एज नू नव निर्माण थई रह्यु छे। आत्मा आ विशाल पवित्र कार्यमां सहभागी छूं। सकाश प्राप्तदानी प्राप्त करी विश्वने आपी रही छूं। थैंक यू बाबा, थैंक यू वेरी मच। ओम शांति। विजयाबेन, હું હેમાબેન અનુભૂતિ રિટ્રીટ સેન્ટર, સો થેન્ક યુ કે તમે દિલથી પ્યારથી કેટલી સહેજ રીતિથી બધાની સામે તમે વાત રાખી હે ડિટેલમાં, તો મને નથી લાગતી લોકો પાસે કોઈ પ્રશ્ન તો હશે તો ચેટ બોક્સમાં લખી શકે છે, પણ તમે જ્યારે સંભળાવતા હતા વાર વાર જે તમે સ્વમાન આપ્યું કે મેં માસ્ટર સર્વશક્તિવાન છું, હે ને, એનો અગર આપણે સ્વરૂપ બની જઈએ તો વિઘન જીવનની અંદર છે જ નહીં। તમે બહુ સરળ શબ્દોમાં પ્યારથી કહ્યું કે ખાલી આપણે દિલથી બાબા કહેવાનું છે, એનાથી વધારે નહીં। સો થેન્ક યુ સો મચ। જેમ તમને વૈશાલીબેને કીધું કે આની અંદર કાફી ઝૂમના ક્લાસ શરૂ થયા, તો 8, 9, 10 મહિનાના જે બાબાના બાળકો છે એ બેઠા છે, તો થેન્ક યુ સો મચ। અને આવી જ રીતના તમે આવતા રહેશો અને અમને બધાને ફાયદો આપતા રહેશો, એ અમારા બધાની દિલની શુદ્ધ પવિત્ર ઈચ્છા છે। સો થેન્ક યુ।